नमस्कार, जे विद्यार्थी मित्रों धोरण 10 नी परीक्षा में एक अथवा बे विषय में गैरहाजर रहेला हता अथवा तो एक अथवा बे विषय में नापास थयेला हता तेवा विद्यार्थीओ ने आखू वर्ष ना बगड़े ते माटे बोर्ड द्वारा पूरक परीक्षा लेवाती होय छे। बराबर, तो तेना माटेना ऑनलाइन अरजी करवाना शुरुआत थई गई छे। तो मित्रों आपणे जोईए तो ऑनलाइन अरजी कई रीते करवी। तो पूरक परीक्षा माटेनुं आवेदनपत्र छे ए शाळा कक्षाए अथवा बोर्डनी वेबसाइट www.gseb.org पर अथवा ssepurakreg.gseb.org परथी ऑनलाइन करवानुं रहे छे। अने आ वखते सरकारे एवुं नक्की करेलुं छे जे फी अथवा ऑनलाइन फॉर्म छे ते रूबरू अथवा टपाल द्वारा मोकलवाना नथी, परंतु ते ऑनलाइन ज भरवाना छे। फी भरवानी तारीख 1/7/2020 थी लईने 10/7 એટલે કે ફોર્મ ભરવાની તારીખ 1/7 થી લઈને 20/7 સુધીની છે, 10/7 સુધીનું જ છે મિત્રો। એટલે વહેલે તકે તમારું ફોર્મ સ્કૂલે છે અને ભરી લેવું। પછી જોઈએ તો શાળા કક્ષાએ લોગિન આવી રીતે થશે। તો આજે છે લોગિન શાળા કક્ષાએ છે તો સ્કૂલનો ઇન્ડેક્સ નાખવાનો રહેશે। બરાબર, એનો પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખી અને લોગિન થઈ શકશે। વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થીઓનો સીટ નંબર નાખવાના થશે અને એને સ્કૂલનો ઇન્ડેક્સ નાખી અને કેપ્ચા નાખી અને લોગિન થવાનું રહેશે। હવે મિત્રો આપણે જોઈએ તો ફી સ્ટ્રક્ચર શું છે। તો જે વિદ્યાર્થી મિત્રો એક વિષયમાં નાપાસ થયા છે તેને 130 રૂપિયા ફી છે, અને જે મિત્રો બે વિષયમાં ફેલ થયેલા છે બરાબર એ વિદ્યાર્થી મિત્રોને 185 રૂપિયા ફી ભરવાની થતી હોય છે। અને આમાં ફીમાં વિદ્યાર્થીની એટલે જે કન્યા છે તેને હાવ ફ્રી છે, અને દિવ્યાંગ બાળક જે શારીરિક રીતે ખોડખાંપણ ધરાવે છે તેવા વિદ્યાર્થીઓને પણ સરકાર તરફથી ફી સદંતર માફ કરવામાં આવેલી છે। એટલે સરકારે આ વખતે વિદ્યાર્થીનીઓ અને જે દિવ્યાંગ બાળકો છે તેના ફીમાંથી બાકાત રાખેલા છે। તો વધુ માહિતી માટે gseb.org પર મુલાકાત લ્યો। થેન્ક યુ।